જે યુવાનો અહીંયા ભેગા થયા છે થોડા સમયથી જે દાદરાનગર હવેલીમાં અને ખાસ કરીને ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે ડેવલપમેન્ટ ચાલે છે એ બહુ હર્ટિંગ છે, બહુ દુઃખદાયી છે. આજે અમે લોકોએ મળીને નક્કી કર્યું, એકચ્યુઅલી અમે કાલે પણ પ્રશાસક સાહેબને મળેલા અને અમને એમ થયું કે હવે તો આ લિમિટ છે, બધી જ વસ્તુમાં જે કરે છે એ લોકો એવી રીતે કરે છે કે ફાયદા 5ને થાય અને નુકસાન 1000 લોકોને થાય. એમ યુવાનો ટોટલ નારાજ છે, કારણ કે જે આ લોકોએ કર્યું છે હમણાં તમે જોઈ શકો કે જેવું કૌશિલભાઈએ કીધું કે ગ્રાઉન્ડ પર કોન્ક્રીટ, અરે કોન્ક્રીટ આ તો અમે ના કોઈ દિવસ ની વિચાર્યું છે, ની જોયું છે, ની કોઈ દિવસ એનું સપનું જોયું છે કે ગ્રાઉન્ડ અંદર કોઈ કોન્ક્રીટ કરતું હશે. ખબર નહીં આ લોકોની કેવું પ્લાનિંગ છે, શું છે. કોઈ એકને ખુશ કરવા માટે તમે બધાને સૌને દુઃખી કરો, એક ક્રિકેટ રસિકા બહુ દુઃખી છે. અને દર વખતે શું થતું કે જ્યારે પણ કંઈક પણ એવું કંઈક પ્રોગ્રામ હોય તો એ લોકો ગ્રાઉન્ડ પર વિકેટને કવર કરતા, બટ આ વખતે તો એ લોકોને ખબર નહીં હોમ મિનિસ્ટર સાહેબ આવવાના હતા તો એમને એમ થયું કે હવે તો અમે અહીંયા જે અમારી ઈચ્છા થાય તે કરીએ એમ, એટલે એ લોકોએ તો વિકેટને પણ ખુલ્લું રાખી દીધું એટલે વિકેટ બી ડેમેજ થઈ ગઈ. હવે પ્રોબ્લેમ એ છે કે તમે આ કોન્ક્રીટ કર્યું છે એ તમે કર્યું એનો ખર્ચો, એ પછી એને તમે કાઢશો એનો ખર્ચો, અને આ ખર્ચો કોઈક પોતાના ગજવામાંથી નથી આપવાના, આ તો કરદાતાઓનો પૈસા છે, આપણા ગામના લોકોના પૈસા છે, એટલે આ ટોટલ વેસ્ટ ઓફ મની છે. અને બધી જ વસ્તુમાં અહીંયા એવી રીતે આપણને લાગે છે કે બધું ભ્રષ્ટાચાર થાય છે, તો એના માટે બધા યુવાનોએ નક્કી કર્યું છે કે હવે આવું ભ્રષ્ટાચાર કશે બી આવશે અને ગ્રાઉન્ડને કોઈ નુકસાન પહોંચશે તો એમાં અમે લોકો લડશું.